ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 ગુજરાતી જેમાં આપણે આગળ વિરુદ્ધાર્થી શબ્દો અને સમાનાર્થી શબ્દો જોયા હતા, તો આજે હવે આપણે થોડાક રૂઢિપ્રયોગો જોઈએ જે પરીક્ષા લક્ષી છે. તો સૌ પ્રથમ તો આપણે રૂઢિપ્રયોગનો અર્થ સમજવો જોઈએ. તો કે કોઈ શબ્દ કે સમૂહ તેના દેખીતા અર્થને બદલે કોઈ લાક્ષણિક અર્થમાં પ્રચલિત થયેલો હોય અથવા તો રૂઢ થઈ ગયેલો હોય તેને કહેવાય રૂઢિપ્રયોગ. તો આવા કેટલાક રૂઢિપ્રયોગો તમે જોયા કે આપણે કેટલા પાઠ ભણ્યા 1-7માં, તો એની અંદર રૂઢિપ્રયોગો આવે છે જેનો અર્થ આપણને બતાવતા હોય. દાખલા તરીકે જોઈએ તો કિંમત કરવી તો શું થાય, તો કે માપ કાઢી લેવું. કોઈ વ્યક્તિ આપણને કંઈક કહે છે તો આપણે એને કેવી રીતે ઓળખી શકીએ, તો એવું રૂઢ થયેલું હોય એવા રૂઢિપ્રયોગો વિશે આપણે આજે ભણીશું. સૌ પ્રથમ આપણે જોઈએ પેલા રૂઢિપ્રયોગ. પેલા તો રૂઢિપ્રયોગનો અર્થ લખી લો. રૂઢિપ્રયોગો કોને કહેવાય? જુઓ, કોઈ શબ્દ કે શબ્દ સમૂહ તેના દેખીતા અર્થને બદલે કોઈ લાક્ષણિક રૂઢિપ્રયોગ કહે છે. સૌપ્રથમ તમારા વ્યાખ્યા છે એ વ્યાકરણ તમારા કોને રહેશે? તમે જોયું કે ભાઈ રૂઢિપ્રયોગ કોને કહેવાય? તો કે શબ્દ સમૂહમાં દેખીતા અર્થને બદલે કોઈ લાક્ષણિક અર્થમાં પ્રચલિત થઈ ગયો હોય અથવા તો કોઈ શબ્દ રૂઢ બની ગયો હોય ત્યારે તેને રૂઢિપ્રયોગ કહે છે. સૌ પ્રથમ આપણે જોઈએ પેલો રૂઢિપ્રયોગ, એમાં તમારી વ્યાકરણની બુકમાં એક કરીને લખો કિંમત કરવી. પછી તમારે એનો અર્થ લખવાનો છે, તો કે માપ કાઢી લેવું. હવે કીધું હોય કે નીચે આપેલા રૂઢિપ્રયોગનો વાક્યમાં પ્રયોગ કરો, તો તમારે પછી નીચેનું વાક્ય કરી લખવાનું હોય તે વાક્ય. રૂઢિપ્રયોગનો તમારે સેવા પ્રયોગ કરવાનો રહેશે વાક્યમાં. તો શેર કે લખો, શેઠે એક બે પ્રશ્ન પૂછીને નોકરની કિંમત કરી લીધી. હવે ઉપરની વ્યાખ્યા તમારે લખાયેલી હશે, પછી નીચેનો એકડો કરીને પેલો રૂઢિપ્રયોગ લખવાનો છે. હવે આપણે બીજો રૂઢિપ્રયોગ જોઈએ. રૂઢિપ્રયોગ નંબર 2, બગડો કરીને લખો, પારખતા ન આવડવું. પછી તમારે એનો અર્થ લખવાનો છે, કે સાચી રીતે ઓળખી ન શકું. પછી
પછી તમારે વાક્યમાં પ્રયોગ કરવાનો છે. તમારે લખવાનું છે વાક્ય, વાક્ય કરી લખવાનું. પુત્ર વધુ, પુત્ર વધુ તો ગણી, પુત્ર વધુ તો ગણી સમજદાર હતી. પરંતુ તેમ, પરંતુ તેમ સાસુને, સાસુને પારખતા ન આવડ્યું, પારખતા ન આવડ્યું. ત્રીજો રૂઢિ પ્રયોગ જોઈએ. ત્રણ કરી લખો. બાવડાના બળથી, બાવડાના બળથી તેનો અર્થ થાય કે આપણે કહેતા હોય ને કે મેં બાવડાના બળથી કમાણી કરી. બાવડાના બળથી કમાણી કરવી એટલે કે મહેનતથી, પોતાની જાતે, પોતાને મહેનતથી. તો લખો જાત મહેનતથી, જાત મહેનતથી. પ્રથમ રૂઢિ પ્રયોગ તમે લખાઈ ગયો હશે. કિંમત કરવી, માપ કાઢી લેવું. શેઠે એકે પ્રશ્ન પૂછીને નોકરની કિંમત કાઢી લીધી. ત્યાર પછીનો જોઈએ કે બાવડાના બળથી એટલે કે જાત મહેનતથી, તો એનું વાક્ય લખો કે બાવડાના બળથી, બાવડાના બળથી મેળવેલો રોટલો, મેળવેલો રોટલો ખાવામાં સાચો આનંદ છે, ખાવામાં સાચો આનંદ છે. ત્યાર પછીનો ચોથો રૂઢિ પ્રયોગ જોવો. હરામનું ખાવ, હરામનું ખાવ. હરામનું ખાવ એટલે શું થાય કે ભાઈ કોઈ પણ સાથે મહેનત ન કરી અને ભોગ આપણને આપે સીધે સીધું ખાઈ લેવું, કેવું કહેવાય? હરામનું ખાવ. તો મહેનત વગરનું ખાવું નો અર્થ લખો મહેનત વગરનું, મહેનત વગરનું ખાવ. વાક્યમાં પ્રયોગ કરવાનો છે તમારે. તો વાક્ય કરીને લખો હરામનું, હરામનું ખાવામાં સંતોષ અને આનંદ નથી, સંતોષ અને આનંદ નથી. ત્યાર પછીનો રૂઢિ પ્રયોગ લખો. પેટનો ખાડો પૂરો, પેટનો ખાડો પૂરવો.
પ્રયોગ માં તમને આવડતા હોય તો પણ તમે એ વાક્ય લખી શકો છો. લખો વાક્ય, ભિક્ષુકો ભિક્ષુકો ભિક્ષા માંગીને પેટનો ખાડો પૂરે છે. તમે એમ પણ લખી શકો કે ભિખારી ભીખ માંગીને પેટનો ખાડો પૂરે છે. પછી લખો સાતમું, એનું વાક્ય લખો. વાક્ય લખો સાતમાનું, તારકે તારકે સારાએથી આવતા લખી લો. દસમો સ્વપ્ન ફળવું,
ઈચ્છા પૂરી થવી, ઈચ્છા પૂરી થવી. વાક્ય લખો. વાક્ય તેનું પરદેશ, તેનું પરદેશ જવાનું. સ્વપ્ન પડ્યું. ચલો આ દસે દસ રૂઢિપ્રયોગ તમારે વ્યાકરણની બુકમાં લખવાના છે અને પાકા કરવાના છે, જેથી તમને એક્ઝામમાં કંઈ પૂછાય તો પરીક્ષામાં રૂઢિપ્રયોગનો અર્થ આપીને વાક્ય બનાવો. તો આવી રીતે તમારે રૂઢિપ્રયોગનો અર્થ આપવાનો છે. પછી નીચે તમારે વાક્ય, તમે વાક્ય તમને આવડતું હોય તો તમે તમારી રીતે પણ લખી શકો છો. આવતા લેક્ચરની અંદર આપણે શબ્દ સમૂહ માટેનો શબ્દ વાક્ય રહી ગયા હશે તો એના વિશે જોશું.